નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ અરવલ્લી દ્વારા ધોરણ 10ના ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ચેપ્ટર 12 વિદ્યુતનું લેક્ચર નંબર 25. ઓકે, તો લેક્ચર 24 ની અંદર મેં તમને સમાંતર જોડાણનો દાખલો સમજાવ્યો હતો બેટા પરિપથ ઉપરથી. તો આજે પણ બીજો એક એના જેવો સરસ દાખલો છે, ચોપડીનો જ છે, ઉદાહરણમાં છે અને પરીક્ષામાં પણ બી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, 2 માર્ક્સમાં પણ બી પૂછી શકે છે, બરોબર? ચલો તો જોઈએ આપણે એ ઉદાહરણ. તો ઉદાહરણ નંબર છે 12.9, પેજ નંબર એનું 215 ઉપર હશે, બરોબર? તો 215 ઉપર જે ઉદાહરણનો દાખલો છે એ તમને પરિપથ આપેલો છે. પરિપથ ઉપરથી આપણે અંદર જે કીધું છે એ વસ્તુ શોધવાની છે. હવે પહેલા રકમ સમજી લઈએ શું આપેલું છે. તો આકૃતિની અંદરની વાત કરીએ તો કે R1, R2, R3, R4 અને R5 એવા 5 અવરોધો તમને આકૃતિમાં જો આપેલા છે બેટા. એમાં R1 10, R2 40 ઓહ્મ, R3 30 ઓહ્મ, R4 20 ઓહ્મ, R5 60 ઓહ્મ તમને આપેલા છે. અને આ પાંચે પાંચ અવરોધોને બેટરી સાથે જોડેલા છે. કેટલા વોલ્ટની? 12 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. ઓકે, અને જોડેલા કેવી રીતે છે તો આકૃતિમાં તમે જોઈ શકો છો, જે આપણે સમજવાની છે. ઓકે, હવે તમને શોધવાનું શું કીધું છે? તો પહેલા સ્ટેપમાં એટલે કે એમાં તમને શોધવાનું કીધું છે પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે. મતલબ આખા પરિપથમાં જેટલા બી અવરોધ છે એનું ટોટલ શું થાય છે, સમતુલ્ય કેટલો અવરોધ મળે છે એ શોધવાનું છે આખા પરિપથમાં. ઓકે, અને બીજા નંબરમાં આપણને શોધવાનું કીધું છે પરિપથમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ. મતલબ આખા પરિપથમાં કેટલો પ્રવાહ વહે છે એ પણ બી આપણે શોધવાનું છે. ઓકે, હવે તમને હું પહેલા પરિપથ સમજાવી દઉં બેટા કે કયા અવરોધો સમાંતર છે કે શ્રેણી છે. તો જો હંમેશા પરિપથમાં કયું જોડાણ સમાંતરમાં છે, કયું જોડાણ શ્રેણીમાં છે એ વસ્તુ જો ખ્યાલ આવી જાય તો આ દાખલા બહુ જ સહેલા થઈ જશે. ઓકે, તો જો કેવી રીતે સોલ્વ કરવાનું, સમાંતર જોડાણ છે કે શ્રેણી છે, તો તમારે હંમેશા પ્લસ થી જે પરિપથ જતો હોય, જે વાયર જતો હોય વાહકતા, એને જોવાનું. તો અહીંયા જુઓ તમે, અહીંયા સુધી આવે છે અને 2 ફાંટા પડે છે, અને એક ફાંટામાં R1 છે અને બીજા ફાંટામાં R2 છે. તો બેટા R1 અને R2 એ એકબીજાને સમાંતર કહેવાય. ધ્યાન રાખવાનું, જે અવરોધો આગળથી જુદા પડી ગયા હોય, આગળથી જો બંને અવરોધો 2 ફાંટામાં વિભાજિત થઈ ગયા તો એ અવરોધો સમાંતર કહેવાય, આટલું ધ્યાન રાખવાનું. અને જો સળંગ જતું હોય, કોઈ ફાંટા ના પડતા હોય તો એ અવરોધો શ્રેણીમાં કહેવાય બેટા. ઓકે, તો આ બંને અવરોધો સમાંતરમાં છે. ચલો હવે આ બંને અહીંયાથી આગળ જાય છે તો અહીંયા આવીને ફરી પાછા 3 ફાટામાં ડિવાઈડ થાય છે. એક R3માં, એક R4માં જાય છે અને એક R5માં જાય છે. તો બેટા R3, R4 અને R5 પણ સમાંતરમાં જ કહેવાય. જો ધ્યાન આપજો, આ પાંચે પાંચ એક સાથે સમાંતરમાં નથી. પહેલા 2 સમાંતરમાં છે, ત્યારબાદ બીજા 3 સમાંતરમાં છે. ઓકે, તો આપણે આ બંનેનો સમતુલ્ય અવરોધ અલગ શોધવો પડે અને આ 3નો સમતુલ્ય અવરોધ અલગ શોધવો પડે, અને પછી આ બંને સમતુલ્ય અવરોધ જે મળે એનો સરવાળો કરી દઈએ તો આખા પરિપથનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, કુલ અવરોધ મળી જશે. ઓકે, એટલે ટુકડે ટુકડે આપણે સમતુલ્ય અવરોધ શોધવા પડશે અને છેલ્લા ભેગા કરવા પડશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં, ખબર પડી કે નહીં? ઓકે, આ એ ટાઈપની વસ્તુ છે બેટા. તો પહેલા આ બંનેનું સોલ્વ કરીશું, પછી આ 3નો સોલ્વ કરીશું, પછી બંનેનું ટોટલ કરી દેશું. ઓકે, તો એવી રીતે આપણને સમતુલ્ય અવરોધ આખા પરિપથનો મળશે.
જો પાંચે પાંચ એક સાથે સમાંતરમાં હોય તો આપણે ડાયરેક્ટ સમાંતર જોડાણનું સૂત્ર બધા માટે લગાવત, પણ અહીંયા આ બંને અલગ સમાંતરમાં છે, આ ત્રણ અલગ સમાંતરમાં છે બેટા, તો આનું અલગ લગાવવું પડે અને આનું સૂત્ર અલગ લગાવવું પડે, બરોબર? ચલો તો સોલ્વ કરીએ કુલ અવરોધ. તો જો બેટા પરિપથનો કુલ અવરોધ, તો સૌથી પહેલા મેં તમને શું કીધું, આર વન અને આર ટુ એકબીજાને સમાંતર હોવાથી સમતુલ્ય અવરોધ આર ડેશ શોધી દઈએ. ચલો આર વન અને આર ટુ સમાંતર હોવાથી એનું સમતુલ્ય અવરોધ, અને એને એક નામ આપી દો આર ડેશ, આર નહીં કહેવાનું, ટોટલ આર ડેશ કહી દેવાનું પહેલું જે શોધીએ. ચલો વન અપોન આર ડેશ લગાવીએ બરાબર વન અપોન આર વન વત્તા વન અપોન આર ટુ, આ બંને માટે જ લગાવવાનું છે આપણે, બરોબર? એટલે બંનેનું જ નામ લખવાનું. ચલો વન અપોન આર ડેશ બરાબર વન અપોન આર વન કેટલા બેટા, દસ, આર ટુ કેટલા, ચાલીસ. ચલો વન અપોન આર ડેશ બરાબર ચાલીસ અને દસ નો લસા કેટલો આવશે, ચાલીસ. ઓકે, તો ચાલીસ લાવવા માટે અહીંયા ઉપર કેટલા વડે ગુણાય, ચાર વડે, અને અહીંયા ચાલીસ લાવવા માટે ઉપર કેટલા વડે ગુણાય, એક વડે. તો ચાર વત્તા એક ભાગ્યા ચાલીસ થશે. ચલો ચાર વત્તા એક બરાબર શું થશે, પાંચ, અને નીચે રહ્યા ચાલીસ, છેદ ઉડાડો, પાંચ આઠ ચાલીસ, તો એક ભાગ્યા આઠ વધ્યા. તો હવે વન અપોન આર ડેશ હોય તો આર ડેશ ઉપર જાય તો આઠ પણ બી ઉપર જતા રહે, તો આપણો આર ડેશ કેટલો મળી ગયો, આઠ ઓમ. તો આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો, આઠ ઓમ. જેવી રીતે આ બંને અવરોધનો સમતુલ્ય અવરોધ શોધ્યો એવી જ રીતે આ ત્રણનો શોધી દેવાનો બેટા, સેમ ટુ સેમ. તો એવી જ રીતે જો બેટા અહીંયા હવે આર થ્રી આર ફોર અને આર ફાઈવ ને સ્થાને સમતુલ્ય અવરોધ આર ડબલ ડેસ, અંદર ને અંદર અલગ અલગ શોધીએ છીએ એટલે આપણે એને શું નામ આપી દેવાનું, આર ડેસ આર ડબલ ડેસ, હજુ ત્રીજું કંઈક શોધવું હોય તો આર ટ્રિપલ ડેસ. ઓકે, તો આર ડબલ ડેશ. તો આ ત્રણ માટે લગાવો સમાંતર જોડાણનું સૂત્ર, વન અપોન આર ડબલ ડેશ બરાબર વન અપોન આર થ્રી. જો બેટા આપણે આ ત્રણ માટે લગાવીએ છીએ તો એનું નામ લખવાનું, વન અપોન આર થ્રી વત્તા વન અપોન આર ફોર વત્તા વન અપોન આર ફાઈવ, કિંમત મૂકો. ચલો બેટા આર થ્રી કેટલા, ત્રીસ મૂકી દો, આર ફોર વીસ, આર ફાઈવ સાહીઠ, જે વેલ્યુ છે મૂકો. હવે તમે કહો વન અપોન ત્રીસ વત્તા વન અપોન વીસ વત્તા વન અપોન સાહીઠ નો લસા શું આવશે, સાહીઠ. તો સાહીઠ લસા આવી ગયો છે. હવે તમે કહો અહીંયા સાહીઠ લાવવા માટે ઉપર બે વડે ગુણાય, અહીંયા સાહીઠ લાવવા માટે ઉપર ત્રણ વડે ગુણાય, અહીંયા સાહીઠ લાવવા માટે ઉપર એક વડે ગુણાય. તો જો બે વત્તા ત્રણ વત્તા એક થઈ ગયા ઉપર, ઉપરનો સરવાળો શું થશે, છ, નીચે કેટલા, સાહીઠ. ચલો છેદ ઉડાડો, છ એ દાન સાહીઠ, તો નીચે દસ આયા કે નહીં, એક ભાગ્યા દસ થયા. હવે આ ડેશ આપણે ઉપર લઈ જઈએ એટલે દસ પણ બી ઉપર જશે, એટલે આપણને બીજો સમતુલ્ય અવરોધ મળી ગયો દસ ઓમ. તો બેટા આનો કેટલો મળ્યો, આઠ ઓમ, આનો કેટલો મળ્યો, દસ ઓમ. તો હવે આ બંને જે અવરોધ મળ્યા આપણને, આનો સમતુલ્ય અવરોધ અને આનો સમતુલ્ય અવરોધ, એ બંને શ્રેણી થઈ જશે, જો સળંગ થઈ જશે પછી. ઓકે, તો એ શ્રેણી થતો હોવાથી ટોટલ અવરોધ કેટલો થઈ જશે, પહેલાનો આઠ બીજાનો દસ, તો બંનેનો ટોટલ કરી દેવાનો આઠ ઓમ વત્તા દસ ઓમ, એટલે કેટલો થઈ જશે, અઢાર ઓમ. ઓકે, હવે પહેલો પોઈન્ટ આપણો ક્લિયર થઈ ગયો, બીજા પોઈન્ટમાં શું શોધવાનું છે, કુલ વિદ્યુત પ્રવાહ શોધો. તો કુલ વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, તો વિદ્યુત પ્રવાહ શોધવા માટે આપણા જોડે ઓમના નિયમ અનુસાર બીજું શું હોવું જોઈએ, V હોવો જોઈએ અને R હોવો જોઈએ. તો બેટા આપણા જોડે VA છે અને R પણ બી છે. ચલો V કેટલો છે આખા પરિપથનો, 12 વોલ્ટ, અને આખા પરિપથનો R કેટલો લાયા, 18 ઓમ. તો V છે R છે તો I મળી જશે ઓમના નિયમ અનુસાર.
चलो लगाओ ओमनो नियम, तो I बराबर V by R थसे बेटा, ओके? तो V कितना बार, R कितना बेटा 18, तमे 12 भाग्या 18 सादुर करसो, એટલે તમારો જવાબ આવશે 0.67 અને તમે વિદ્યુત પ્રવાહ શોધ્યો છે માટે પાછળ એકમ લખજો એમ્પિયર અને ટોટલ અવરોધ શોધો તો પાછળ લખજો ઓમ બોલો ક્લિયર થયું ખબર પડી ગઈ ચલો એકવાર ફરીવાર તમને સમજાવી દઉં સૌથી પહેલા શું કર્યું બેટા આકૃતિની અંદર જે પાંચ અવરોધો આપેલા છે એમાં પહેલા બે સમાંતરમાં છે અને બીજા ત્રણ સમાંતરમાં છે અલગ અલગ રીતે સમાંતરમાં છે તો પહેલા બે નો સમાંતર જોડાણનું સૂત્ર લગાવીને સમતુલ્ય અવરોધ શોધવાનું આ ડેશ મળશે અને બીજા ત્રણ ના સમતુલ્ય અવરોધનું સૂત્ર લગાવીને આ ડબલ ડેશ શોધવાનું તો આનો 8 ઓહ્મ મળશે અને આ ત્રણ નો તમને 10 ઓહ્મ મળશે 8 ઓહ્મ અને 10 ઓહ્મ સમાંતર જોડાણનું સૂત્ર લગાવશો એટલે હવે આનો જે અવરોધ મળ્યો તમને અને આનો જે સમતુલ્ય અવરોધ મળ્યો એ બંને શ્રેણી થઈ જશે એટલે આપણે શું કર્યું ટોટલ આખા પરિપથનો કેટલો થશે આ 8 મળ્યો આ 10 મળ્યો એટલે ટોટલ કેટલું થશે 18 થઈ જશે એટલે આખા પરિપથનો ટોટલ અવરોધ સમતુલ્ય અવરોધ કેટલો થશે 18 ઓહ્મ પછી તો આપણો દાખલો એકદમ સરળ થઈ જશે V બાર છે આખા પરિપથનો R 18 આવી ગયો તો આઈ કેટલો થશે ઓમના નિયમ અનુસાર સૂત્ર ઉપરથી ખ્યાલ આઈ જશે આઈ બરાબર વી બાય આર એટલે 12 ભાગ્યા 18 થશે એટલે 0.67 તમારા એમ્પિયર આખા પરિપથમાં વહે છે બરાબર હવે તમે જો બેટા આજે જે મેં તમને આ લેક્ચરમાં જે દાખલો ગણાયો છે એને લગતા મેં તમને અહીંયા થોડા દાખલા આપ્યા છે બેટા જો પ્રશ્નો તમે લખ્યા છે લેક્ચરના પ્રશ્નો તો આજ લેક્ચર માંથી તમે આ ત્રણે ત્રણ નાના દાખલા સોલ્વ કરી શકશો જો પહેલો દાખલો તમને જો કે ભઈ એક અવરોધો ધારો કે અવરોધો R1 10 છે R2 40 છે આ બંને સમાંતર હોય તો એનો સમતુલ્ય અવરોધ શોધો તો બેટા R1 ને R2 10 ને 40 હોય બેટા તો સમતુલ્ય અવરોધ મળી જાય સમાંતર જોડાણનું સૂત્ર લગાવીને ઓકે એવી જ રીતે અવરોધો સમજી લો કે R1 30 છે R2 20 છે R3 60 છે આ ત્રણે ત્રણ ને હું સમાંતર લગાવું તો એનો સમતુલ્ય અવરોધ પણ ભી સમાંતર જોડાણનું સૂત્ર લગાવી દેવાનું તૈન અવરોધ વાળું તો તમને આનો જવાબ મળી જશે ઓકે ટૂંકમાં મેં આ જે આખો દાખલો છે એના ભાગ પાડીને અહીંયા તમને મેં દાખલાઓ આપ્યા છે નાના સ્વરૂપમાં બરોબર બેટા હવે સમજી લો કે પરિપથમાં અવરોધ 18 ઓહ્મ છે વોલ્ટેજ 12 છે તો એનો પ્રવાહ શોધો તો ઓમના નિયમથી મળી શકે છે R V I છે તો I બરાબર V બાય R કિંમત મૂકો જવાબ આવી જશે તો તમને હવેથી લેક્ચરની અંદર જ તમને પ્રશ્નો મળી જશે જે લેક્ચરમાં જે ટોપિક ચાલશે એને લગતા બેટા અહીંયા પ્રશ્નો હશે જેથી કરીને તમને આખા લેક્ચરની પ્રેક્ટિસ પણ બી થઈ જશે અને તમે પ્રશ્નો સરળતાથી સોલ્વ કરી શકશો એટલે જે પણ બી લેક્ચર જુઓ એ ખૂબ જ ધ્યાનથી જોવાનું તો એના અંદરથી પૂછાતી કોઈ પણ બી બાબત હોય બેટા પરીક્ષામાં એ આપણને આવડવી જોઈએ અને લેક્ચરો ઓછામાં ઓછા 5-6 વખત તમારે જોવા પડે બેટા એક ને એક વસ્તુ તમારે રિપીટ કરવી પડશે તો તમને વધારે ખબર પડશે અને યાદ પણ બી લાંબા સમય સુધી રહેશે અને નોટ્સ બનાવવાની પણ બી હું તમને દરેક લેક્ચરમાં કહું છું બેટા આ એક પરફેક્ટ નોટ્સ મેં બનાવી છે બરોબર દરેક પોઈન્ટ તમને મેં અહીંયા લખેલા છે આખી ચોપડીમાં જે બી પોઈન્ટ આવતા હોય બરોબર એટલે તમે નોટ્સ અચૂકથી બનાવજો તો તમને બોર્ડમાં કામ લાગશે તો આજનો આપણો આ લેક્ચર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ ભારત માતા કી જય